આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જામનગરમાં જનસભા સંબોધી હતી. તેમણે લોકસભાની ચૂંટણીમાં દેશ સંબંધિત પ્રશ્નોના આધારે મતદાનની વાત કરી હતી. તેમણે લાઇટ, પાણી, રસ્તા જેવા મુદ્દાઓને બાજુમાં મૂકી મતદાન કરવા માટે જાહેર જનતાને અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ કેન્દ્રની મોદી સરકારને મજબૂત સરકાર ગણાવી હતી. તેમણે આ ચૂંટણીને રાષ્ટ્રવાદ વિરુદ્ધ પરિવારવાદની જંગ ગણાવી હતી. મુખ્યમંત્રી વિજયભાઈએ કોંગ્રેસ પર પાકિસ્તાન પ્રત્યે કૂણું વલણ રાખવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે એર સ્ટ્રાઇકના ઉલ્લેખ કરી મોદીના નેતૃત્વને બિરદાવ્યું હતું. અંતમાં મુખ્યમંત્રીએ જામનગરના ઉમેદવાર પૂનમબેન માડમને જંગી લીડથી વિજયી બનાવવા માટે અનુરોધ કર્યો હતો. તમામ સંસાધનો ઉપર પેલો ગરીબોનો અધિકાર. તુષ્ટિકરણ નહીં, મતની રાજનીતિ નહીં, એવા લોકો. અને બીજી તરફ મનમોહન સિંહ વડાપ્રધાન થયા ત્યારે કીધું હતું, મુસલમાનોના ભરી ભરીને મત તમે લઈ ગયા છો, અને છતાં મુસલમાન ગરીબ હોય, પાછળ રહી ગયો હોય, તો જવાબદાર કોણ છે? અને એમને એમ કીધું કે આ દેશના સંસાધનો ઉપર પેલો અધિકાર મુસલમાનનો રહેશે. ઢોંગી ની સંપ્રદાયતા અને એક તરફ સર્વધર્મ સંભાવ, દેશની જનતાએ નિર્ણય કરવાનો છે કે આ ચૂંટણીમાં શું કરવું છે.